ને મિત્રો, મજામાં મિત્રો. ગઈકાલે જે હોમવર્ક આપ્યું હતું ને મોટાભાગના વિદ્યાર્થીઓ કરી આવ્યા પણ છે, કારણ કે પેટર્ન હવે પકડાતી જાય છે અને સાથે સાથે તમે હવે ડીપમાં પણ જઈ રહ્યા છો. અને મિત્રો, સ્ટાફ સિલેક્શન, આઈબીપીએસ કે અન્ય પરીક્ષામાં પણ સિરીઝ તો હોય જ છે અને તમે હવે એ અઘરી વાત પણ પકડી રહ્યા છો. જેમ કે અમુક લોકોએ કહી દીધું કે સર આમાં કંઈ નથી, અહીંયા જે વાત છે એ એટલી જ છે કે આ બે સંખ્યા છે એનો ગુણાકાર છે, તો 2 × 3 એટલે 6 થાય, 2 × 9 તો કે 18 થાય, પછી 7 × 4 તો કે 28 થાય, 7×5 તો કે 35 થાય, અને પછી સાહેબ એમનો સરવાળો જ છે કે જેમ કે 23 × 6 29, 29 × 8 37 × 10 47, 47 × 8 55 અને 20 એટલે કે 75, 5 × 5 એટલે કે 75 × 5 80, 80 × 30 તો બિલકુલ 110 જવાબ જે લોકોએ લખ્યો છે એ સાચો છે. તો મિત્રો, અહીં જે ડિફરન્સના અનુસંધાને છે, હજુ આગળ આપણે જશું અને હજુ શીખશું કે કેવા કેવા ચેન્જીસ આવે છે, અને પછી તમને ખબર હોય કે બસ આવું જ હોય, બીજું તો કંઈ હોય નહીં, તો આ જે ગાણિતિક વસ્તુ છે એને બરોબર આત્મસાત કરી લેશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અગાઉ પૂછાયેલા સમ અને પૂછી શકાય એવા સમ તમારા માટે રેડી છે અને તમારે જાતે ટ્રાય કરવાની છે કે આ સમની અંદર શું આવી શકે છે. તો મિત્રો, વિડીયોને સ્ટોપ કરો અને 5 જે આ સમ છે એ કેટલી સ્પીડમાં તમે ગણો છો એ જરૂરથી કોમેન્ટ્સમાં લખો, જવાબ કોમેન્ટ્સમાં લખી જ રાખો અને પછી ચેક કરો. કંઈ વાંધો નહીં, ભૂલ પડે તો નવું તો શીખવાના જ છે. તો વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ઓકે મિત્રો, તમે ટ્રાય કરી, હવે આપણે નજર કરી કે આપણે ડિફરન્સની વાત કરતા હતા પણ સાથે સાથે તમારે જોવાનું કે કોઈ શ્રેણી બહુ ઝડપથી આગળ વધી રહી છે. હા કે ના, 2 × 4 થી 8 × 16 અને 32, યસ. તો આવું જે ડબલ ડબલની સ્પીડે ચાલી રહ્યું છે દેટ મીન્સ ગુણાકારનું અનુસંધાન હોઈ શકે છે. જેમ કે 2નો એની જ સાથે ગુણાકાર 2 × 2 = 4, પછી 4નો 4ની સાથે, સોરી, એના ડબલ, એમ 2ના ડબલ કરવા તો એટલે 4, 4ના ડબલ કરવા એટલે 8, 8ના ડબલ કરવા એટલે કે 2 વડે ગુણવા એટલે 16ના 2 વડે ગુણવા, તો 32ને 2 વડે ગુણો તો જવાબ આવશે 64. તો 64 જવાબ તમારો બિલકુલ સાચો છે. મિત્રો, અહીંયા પણ જુઓ કે અહીંયા ડિફરન્સે લઈ શકાય પણ તમે જુઓ 5ના ડબલની અનુસંધાન છે, આ પણ ડબલના અનુસંધાન છે, આ પણ ડબલના. તો ચલો એ ટ્રાય કરી કે ભાઈ 5ના ડબલ એટલે કે 5 × 2, 5 × 2 = 10, અને જો તમે એમાં 1 ઉમેરો તો 11 થાય. ચાલો 11 × 2 બરાબર, 11 × 2 = 22, એમાં 1 ઉમેરો તો 23 થાય, 23 × 2 = 46, 46 × 1, તમને સમજાય છે, 2 વડે ગુણો 1 ઉમેરો, મતલબ કે ગુણાકાર અને સરવાળો, બસ. તો આ તમને કહેવાય કે હાઈ લેવલના દાખલા થઈ ગયા. તો બસ આ હાઈ લેવલનો દાખલો, તો આમાં કંઈ હોતું નથી મિત્રો, પણ તમારી પ્રેક્ટિસ હશે તો ખ્યાલ આવી જશે કે આમાં 2 વસ્તુ, ગુણાકારની ક્રિયા પણ છે, સરવાળાની છે, એવી રીતે બાદબાકી હોઈ શકે, તો ભાગાકારની ક્રિયાની બાદબાકી, ભાગાકારની ક્રિયા, સરવાળો, આવું બધું. બસ તો 47ના ડબલ કરો કેટલા થાય, તો 45 × 2 = 90, 5×4 એટલે 94, 94માં 1 ઉમેરો 95, હવે 95ના ડબલ કરો તો 90ના ડબલ તમને આવડે છે કેટલા થાય, 95 ડાયરેક્ટ ના આવડે તો 90ના કેટલા થશે, 180, અને 5ના તો કે 10 એટલે કે 190, એમાં શું કરવાનું છે, 1 ઉમેરવાનો છે, એટલે કે જવાબ શું આવશે, 191. મિત્રો સમજાઈ રહ્યું છે? તો આવી કંઈક વાત કે કંઈક ને કંઈક અનુસંધાન શું હશે, તો કાં સરવાળો હશે, કાં બાદબાકી હશે, કાં ભાગાકાર હશે, કાં ગુણાકાર હશે, કાં ગુણાકારને સરવાળો હશે, કાં ભાગાકારને બાદબાકી હશે, કે તો ભાગાકારને સરવાળો હશે, કંઈ પણ હોઈ શકે, ક્રમની વાત હશે, વર્ગના અનુસંધાને કંઈક વાત હશે, તો આનાથી વધારે કંઈક આવતું હોતું નથી. તો જો આવશે તો આપણે શીખશું, પણ મિત્રો મોટાભાગની વાત તો આટલી ને આટલી હોય છે. જેમ કે જો આ ગાડી છે ને 1 થી 720 સુધી ઝડપથી પહોંચી ગઈ, ધેટ મીન્સ અહીંયા ડિફરન્સ ન લેતા ગુણાકારના સ્વરૂપે કંઈક અનુસંધાન વિચારો. હવે જોઈ લે 1માં શું ગુણો તો 2 આવે, તો તમે કહો સાહેબ 2 ગુણી નાખો, 2ને શું ગુણો તો 6 આવે, તો 2 × 3 = 6, 6ને શું ગુણો તો 6 × 6 = 24, અથવા તો તમે એવું કરી શકો 2/1 એટલે 2, 6/2 = 3, 24/6 = 4, સમજે છે? હવે જોઈએ 24 × કેટલા કરી, તો 24×5 = 120, 120 × 6 બરાબર ને, તો 12×6 = 72, 720, તો તમે તરત કહેશો સર 7 જ આવે, એટલે 7×2 = 14, 1 =
સત્યુ સત્યુ 49 એમાં એક ઉમેરો અને એક આ જીરો છે એ તો મૂકી જ દેવાનો છે. ધેટ મીન્સ 5040 જવાબ. તો મિત્રો કેટલાક લોકોને આવી ગયો હતો, કેટલાક લોકોને નહોતો આવ્યો, હવે આવડી ગયું. પણ જેમ અહીંયા એક વખત ગુણાકાર જ એકને એક ગુણાકાર, જેમ કે બધે બેનો જ ગુણાકાર હતા, પણ અહીંયા શું થયું, બેનો ગુણાકાર પાછા એક ઉમેર્યા, એવું એક બાદય થઈ શકે, એક બાદ બે બાદ ત્રણ બાદ એવું પણ આવી શકે. એટલે ટૂંકમાં આમાં બીજું કંઈ નવું આવશે નહીં. તો એમાં ક્રમનું અનુસંધાન આવ્યું, ગુણાકારનું અનુસંધાન આવ્યું અને સરવાળાનું અનુસંધાન આવ્યું. તો આવું બધું, જેમ કે અહીંયા ખાલી ગુણાકારનો પણ ક્રમનો અનુસંધાન, કે પહેલાં બે વડે ગુણો, પછી ત્રણ વડે, પછી ચાર વડે, એટલે ક્રમ છે અને ગુણાકાર છે. ચલો અહીંયા વિચારી, 80 માંથી 40 એટલે શું થયું? તો તમે કહો સાહેબ ભાગ્યા બે કરો, સાવ સાચી વાત, 80ને તમે બે વડે ભાગો 40 આવી જાય. ચાલો 40 માંથી, હા તમે કહો સાહેબ પાછું ભાગ્યા બે કરો, 40 ભાગ્યા 2, તો હવે જોયું 20ને બે વડે ભાગી તો કે હા 10 છે, 10ને બે વડે ભાગી તો કે 5 છે, 5ને બે વડે ભાગીએ તો યસ 2.5. મિત્રો સમજાઈ રહ્યું છે, માત્ર ભાગાકારનો ઉપયોગ છે ને એક નહીં, ઘણી વખત ભાગ્યા બે ભાગ્યા એવું ગમે તે આવી શકે છે. તો કહેવાની વાત એ છે કે તમારે એ પેટર્નને પકડી લેવાની છે અને પછી તમારે આગળ વધવાનું છે. તો મિત્રો આવા દાખલા આવડે કે ના આવડે? જેમ કે તમને ખબર છે કે 3600માંથી 600 જવું, બરાબર, તો અહીંયા ઉતરે છે આખે આખી, જો 3600થી 5 સુધી પહોંચી ગયું. પણ તમે એવું કરી શકો કે ભાઈ 3600 છે એને 600 વડે ભાગો, બરાબર, તો શું થયું, 6 6 36 એટલે કે 6 વડે ભાગવાથી આવે, અથવા તો આનો ગુણાકાર આવે, અથવા તો આના 6 વડે ભાગો એટલે આવે. હવે આના નાનું અનુસંધાન છે તો કે હા સાહેબ 600 છે એના ભાગ્યા 120, ધારો કે ન ફાવે તો 12 50 60 યાદ આવી જાય તો કોઈ સવાલ જ નથી. તો હવે તમને કે 12 × 12 = 12 50 60, મતલબ કે તમે જો 600ને 5 વડે ભાગો તો 120. તો જુઓ જે 6 પછી 5 આવતું એટલે તમે 4માં ચેકિંગ કરો છો, 12 ભાગ્યા 4 એટલે 3 અને 0 તો છે. તો હવે કોણ આવશે, 6 5 4 એટલે 3, 30 ભાગ્યા 3 એટલે 10, તો હવે કોણ આવે, 2, તો હવે કોણ આવે, 1, તો 5 ભાગ્યા 1 એટલે કે જવાબ શું આવશે, 5 છે ને મિત્રો, મજા આવે એવું. તો પહેલાં 6 વડે ભાગો, પછી 5 વડે, પછી 4 વડે, પછી 3 વડે, પછી 2 વડે, પછી 1 વડે ભાગો, તો જવાબ આવશે 5. મજા આવી દોસ્તો? તો આવા સમવય છે, હજી થોડાક જોવા છે ને, ચલો જોઈ લઈએ. ફરીથી મિત્રો 5 સમમૂયકા છે, જાતે ટ્રાય કરો કોઈ ટેન્શન વિના, કારણ કે ના આવડે તો શીખવાના જ છે અને એકાદ આવડી જાય તો રાજી પણ થવાનું છે. તો ટ્રાય કરો, વિડીયો સ્ટોપ કરો. યસ મિત્રો, તમે વિડીયો સ્ટોપ કરી અને ટ્રાય પણ કરી અને તમે લોકોએ કંઈક ને કંઈક નવું નવું અહીંયા જોયું પણ ખરું. જેમ કે કોઈ એવું વિચાર્યું કે સર અહીંયા તો તમે જુઓ કે થાય છે શું, આમ જોઈએ ને તો કોઈ છે ને બહુ આઘી રીત પણ કરે, જેમ કે સર આમાં 2નો વર્ગ કરો અને 2 ઉમેરો, તો વાત સાચી, 2નો વર્ગ કરો અને 2 ઉમેરો તો 4 ને 2 = 6, પછી અહીંયા 3નો વર્ગ કરો અને 3 ઉમેરો, 3 × 3 = 9, 9 ને 3 = 12, 4નો વર્ગ કરો અને 4 ઉમેરો, 4 × 4 = 16, 16 × 4 = 20, 5નો વર્ગ કરો અને 5 ઉમેરો, 25 ને 35, 6નો વર્ગ કરો અને 6 6 = 36 ને 6, તો 7નો વર્ગ કરો ને આ તો 37 37 49, અને જવાબ આવશે 56. પણ મિત્રો એવું નથી, ઘણી વખત એકને એક વાત બીજી રીતે થાય, જેમ કે કોઈ કંઈ અહીંયા ડિફરન્સ લીધો, 12માંથી 6 જાય તો 6, 20માંથી 12 જાય તો કે 8, 30માંથી, તો જુઓ અહીંયા પણ કંઈક પેટર્ન છે, 6 છે, પછી 8 છે, પછી 10 છે, પછી 12 છે, પછી 14 છે, તો અમુક લોકો તો આ જ કહી રહ્યા છે, પણ આ પેટર્ન પણ હોય છે એમ મારો કહેવાનો ભાવ હતો. તો કોઈ પણ પેટર્ન કરો, જવાબ આપણો છે એ સાચો હોવો જોઈએ. હવે અહીંયા જુઓ, અહીંયા તમે જુઓ કે બહુ ઝડપથી વધતી નથી એટલે ડિફરન્સ લેવાનો, બહુ ઝડપથી વધી જતી હોય જેમ કે અહીંયા વધી જાય છે તો ગુણાકાર હશે, જેમ કે આનો ડિફરન્સ તો કે 2, આનો તો કે 3, આનો તો કે 4, આનો તો કે વળી પાછું 2, પાછી આનો તો કે 3, પાછો તો કે 4, સમજાય છે વાત? તો 2 3 4, 2 3 4, હવે 2 એટલે કે 26 ને 2 = 28, તો જવાબ શું આવશે, 28. તો મજા આવી મિત્રો? તો આવું કંઈક છે કે કંઈક ને કંઈક નવું છે, એ નવું શું છે એ જો તમને પકડાઈ જાય તો સાવ 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 સહેલું થઈ જશે. હવેના સમની અંદર અમુક લોકો અકળાઈ ગયા કે સર હવે આમાં શું કરવું. તો મિત્રો તમને એ ખબર છે કે અમુક આ જુઓ જો 1 છે 8 છે 27 છે 64 છે 125 છે, આને ઓળખો છો તમે? 216 આને ઓળખો તમે? હા સર, આ 1નો ઘન 2નો ઘન 3નો ઘન 5નો ઘન 6નો ઘન, તો બધા એની યાર નજીક હોય એવું નથી લાગતું.
જો આ આ આ શૂન્ય છે, એકની નજીક છે, હા, પણ શું કરો, માઇનસ એક કરો તો આવે. આમાં તો કે આઠમાં તમે માઇનસ બે કરો તો છ આવે, આમાં તો તમે માઇનસ ત્રણ કરો તો ચોવીસ આવે. તો હવે તમે કહો આમાં ચાર હા આવે છે, આમાં પાંચ બાદ કરો તો હા આવે છે, તો અમે છ બાદ કરો, તમે તરત કહેશો કે સર 210 છ બિલકુલ સાચો છે. તો મિત્રો મજા આવે, આવું કંઈક હોય છે, કોઈ ટેન્શન રાખતા નહીં. કયા કયા અક્ષરો, મતલબ ચલો આમાં વિચારો, 195 આધાર કંઈ યાદ આવે છે? યસ આવે જ છે. 168 141 કોઈની નજીક છે? ટ્રાય કરો ચાલો હજી. મિત્રો તમે અહીંયા જોશો કે 196 નજીક છે, પછી 169 નજીક છે, 144 નજીક છે, 121 નજીક છે, 100 નજીક છે, 90-81 નજીક છે, હે ને, 9 વર્ગ, 10 વર્ગ, 11 વર્ગ, 12 વર્ગ, 13 વર્ગ, 14 વર્ગ, પણ બધામાં એક એક ઓછા છે. હા કે ના, તો 81માંથી એક ઓછા થાય તો શું આવે? 80. મિત્રો મને આનંદ એ છે કે આમાં તો તમને ABCD મતલબ કે વિકલ્પ પણ આપ્યા હોય, પણ અહીં આપણે એક પણ વિકલ્પ આપ્યા નથી અને તમે જવાબ મેળવી લીધા છે. તો મિત્રો મને આનંદ એટલે થાય છે કે તમે આ અઘરો સમ મૂક્યો છે, અઘરો સમ, પણ તમે મથશો અને આનો જવાબ તમે દેશો જ. તો મિત્રો આ અઘરા સમમાં શું છે એનો નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું, પણ ધારો કે તમને આવડી ગયો, બહુ રાજી થાજો, બહુ રાજી થાજો, કારણ કે શું કે બસ આવું હોય, વધીને શું હોય એ મેં આની અંદર મૂકી દીધું છે, અને તમને આવડી જાય બહુ રાજી થાજો. તો મિત્રો બસ તમારી કોમેન્ટ્સની રાહ સાથે આજના સમ તમને કેટલા આવડ્યા, તમારો કોન્ફિડન્સ કેવો હાઈ થતો જાય છે, જરૂરથી લખજો. અને હા, વિદ્યાર્થીઓને જોડતા રહેજો, લાઈક કરવું, કોમેન્ટ્સ લખવી એ તો કરવાનું જ છે, કેમ કે આપણી ચેનલને હવે આપણે જ આગળ લઈ જવાની છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.